સુરત શહેરના જિલ્લામાં હાલ કોરોનાના કેસો ફરી ધીમી ગતિએ વધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એકલ દોકલ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે કોરોના કેસો પર નજર રાખવામાં આવી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સોમવારે સુરત શહેરમાં 6 અને જિલ્લામાં 1 મળી કુલ 7 પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે, જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક 1,43,655 થયો છે. તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતાં કુલ મૃત્યુઆંક 2,115 યથાવત છે. સુરત શહેરમાં 1 અને જિલ્લામાં 1 મળી કુલ 2 દર્દી કોરોના માતા પિતા સાજા થઈ ઘરે પહોંચ્યા છે, જેને પગલે કોરોના માતા પિતા દર્દીઓની સંખ્યા 1,41,452 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 88 છે, જેમાં સુરત સિટીમાં 1,11,519 કોરોના પોઝિટિવ કેસમાં 629ના મોત થવા પામ્યા છે, તે સુરત જિલ્લામાં કુલ 32,136 કોરોના પોઝિટિવ કેસમાં 486ના મોત થયા છે. સુરત શહેરમાંથી 1,09,812 અને સુરત જિલ્લામાં 31,640 દર્દી કોરોના માતા પિતા જેથી ઘરે પણ પહોંચ્યા છે. અઝર કુરેશી, G10 ન્યૂઝ.